દિવાળીના તહેવારને આડે હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે અમરેલી જિલ્લા પોલીસે એક્શનમાં આવી ગેરકાયદે પ્રવૃત્તિ કરનારાઓ સામે લાલ આંખ કરી છે, જેમાં અમરેલી શહેરમાં ચાલતા ગેરકાયદેસર કતલખાના વિરુદ્ધ પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે, જ્યાં કતલખાના પર પોલીસે દરોડો પાડી મુદ્દામાલ સાથે એક શખ્સને ઝડપી પાડ્યો હતો. એટલું જ નહીં, ગૌ માંસનું ગેરકાયદેસર વેચાણ થતું હોવાનું સામે આવતા પોલીસ પણ ચોંકી ગઈ હતી. તો બીજી તરફ પોલીસે ફરાર બે શખ્સોને પણ વહેલી તકે ઝડપી લેવા કવાયત હાથ ધરી છે. ગઈકાલે પોલીસને મળેલી બાતમી આધારે અમરેલીના બહારપુરા વિસ્તારમાં આવેલા મોટા ખાટકીવાડમાં ગૌવંશની કતલ લગત માહિતી મળતા પોલીસે ત્યાં રેડ કરતા સ્થળ ઉપરથી ગૌવંશ લગત ગૌવંશના કપાયેલા ભાગ તથા ગૌમાંસના મુદ્દામાલ મળી આવ્યો છે. એ સાથે અલગ અલગ કાપવાના સાધનો, તોડવાના ત્રાજવા તથા બોલર ઉપર ડલો પણ મળી આવ્યું છે. આ કામે ગુનાના કામે સંડાયેલા આરોપીઓ કાસિમ હાજીભાઈ સોલંકી સ્થળ ઉપરથી મુદ્દામાલ સાથે પકડાઈ ગયા છે, જ્યારે બે આરોપીઓ અકરમભાઈ હાજીભાઈ અને સતારભાઈ ઇસ્માઇલભાઈ બંને હાલમાં નાસ્તા પડતા છે. આ ત્રણેય લોકો વિરુદ્ધમાં પશુ સંરક્ષણ અધિનિયમની કલમો તથા આઈપીસીની વિવિધ કલમો હેઠળ ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલી છે.